હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું પતિ બાપ્પા માટે આપણે ગુજરાતી ફૂલ થાળી બનાવવાની છે જે ગણપતિ બાપ્પાના ભોગમાં આપણે ધરાવવા માટે બનાવીશું અહીંયા આ ફૂલ થાળી આપણે કાંદા લસણ વગરની બનાવીશું જેથી ગણપતિ બાપ્પાને ભોગ ચડાવવાય તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે કે પછી ભોગ ધરાવવા માટે સૌથી પહેલાં આપણે દાળ બનાવી લઈશું અહીંયા મેં અડધી વાટકી જેવી તુવેરની દાળ લીધી હતી જેની અંદર પાંચથી છ સિંગ દાણા એડ કરીને બાફીને રેડી કરી લીધી છે આ રીતની તમારી દાળ બાફીને રેડી થવી જોઈએ દાળ બફાઈ જાય પછી આપણે જે રવઈ આવે છે એનાથી આપણે દાળને મેશ કરી દઈશું અને એ ક્રશ થઈ જાય એવી આપણે રવઈથી મેશ કરી દઈશું દાળ અહીંયા તમારી રવઈથી મેચ થઈ જાય પછી જે વાસણમાં તમારે દાળ બનાવવાની હોય એ વાસણમાં આપણે બધી દાળને લઈ લેશું અને એની અંદર જરૂર પ્રમાણે તમારે કેટલી દાળ બનાવી છે એ પ્રમાણે પાણી એડ કરીને આપણે આ રીતે એ તપેલીને ગેસ પર આપણે મૂકી દઈશું ગેસની ફ્લેમ તમારે અહીંયા મીડિયમ ટુ હાઈ રાખવાની રહેશે પછી આ દાળ ઉકળે નહીં ત્યાં સુધી તમારે આને હલાવતું રહેવાનું જેથી દાળ નીચે બેસી ન જાય હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર અને એક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું હવે દાળની અંદર આ મસાલા બરાબર મિક્સ કરી દેવાના મસાલાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે દાળને મિક્સ કરવાનું રહેશે તમે પછી આની અંદર આપણે ટમેટાના ટુકડા અને બે લીલા મરચાંના ટુકડા આપણે એડ કરી દઈશું અહીંયા તુવેરની દાળમાં ટમેટાના ટુકડા એડ કરવાથી દાળનો સ્વાદ બહુ જ સરસ લાગે પછી ગળપણ માટે આપણે અહીંયા એક ચમચી જેવો ગોળ એડ કરીશું અહીંયા તમે ગળપણ જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ગોળની જગ્યાએ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો હવે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલું આપણે ઉકાળવા દઈશું અને અહીંયા ટમેટા સોફ્ટ થઈ જશે એટલું હવે આપણે ઉકાળવાનું અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું પછી આપણે ખટાશ માટે અહીંયા મેં બે કોકમના પીસ એડ કરેલા છે તમારી પાસે જો કોકમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ તમે આમચૂર પાવડર કે પછી તમે લીંબુનો રસ કે પછી ખાટ્યા હોય તમારી પાસે એ પણ એડ કરી શકો છો હવે અહીંયા દાળ ઉકળીને સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે દાળ ઉકળીને અહીંયા જેટલી તમે તુવેરની દાળ ઉકાળશો એટલું જ તમને તુવેરની દાળ ખાવાની કે પીવાની તમને મજા આવશે અહીંયા આપણી દાળ સરસ જેવી ઉકળી ગઈ છે તો આનો વઘાર કરી લઈએ ગેસ પર એક પેન મૂકી દઈશું એની અંદર બે ચમચી જેવું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેવું જીરું હિંગ એડ કરી દઈશું બે લાલ વગરના મરચાં થોડા લીમડાના પાન એડ કરી દઈશું પછી આ બધો જ વઘારને જે આપણે દાળ ઉકળી છે એની અંદર તરત જ એડ કરી દઈશું પણ વઘાર એડ કરતા ટાઈમે ગેસની ફ્લેમ તમારે દાળની સ્લો કરી દેવાની અને તરત જ વઘાર એડ કરીને આ રીતે ડીશ ઢાંકી દેવાની ડીશ ઢાંકીને પછી બે મિનિટ સુધી દાળને ઉકાળવા દઈશું સ્લો ગેસની ફ્લેમ પર બે મિનિટ જેવું થાય એટલે ખોલીને તમે જોશો તો દાળમાં વગાર સરસ એવો મિક્સ થઈ ગયો છે પછી ફ્રેશ કોથમીર એડ કરીને દાળને આપણે મિક્સ કરી લેશું તો અહીંયા ટેસ્ટી ખાટી મીઠી દાળ આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને છેલ્લે આપણે તુવેરની દાળમાં ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આની અંદર તમારે અડધું લીંબુ નીચવી દેવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે લીંબુ નીચવતા ટાઈમે ગેસની ફ્લેમ તમારે બંધ જ રાખવાની અને છેલ્લે એડ કરવાની હવે આપણે બધી જ દાળને સરસખી રીતે લીંબુના રસમાં મિક્સ કરી દઈશું અને અહીંયા આપણી ફાઇનલી તુવેરની ખાટી મીઠી દાળ બનીને રેડી છે તો આને સાઈડ પર મૂકી દઈશું તો હવે આપણે ગણપતિ બાપ્પા માટે નું શાક બનાવી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેવા ભીંડા અને સો ગ્રામ જેવા મેં બટેટાને આ રીતે કટ કરીને રેડી કરી લીધેલા છે અહીંયા તમારે એકલા ભીંડાનું શાક બનાવવું હોય તો બનાવી શકો છો પણ હું બટેટા અને ભીંડાનું મિક્સ શાક બનાવું છું તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને કોઈ બી આપણે પેન મૂકી દઈશું પેનની અંદર અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું રહેશે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટે પછી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કર્યા પછી આની અંદર ભીંડા અને જે બટેટાને આપણે કટ કરીને રાખ્યા છે એ બધા જ આની અંદર આપણે એડ કરી દઈશું એડ કર્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો રાખવાનું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે અહીંયા ભીંડા અને બટેટાને ચડવા દેવાના છે અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું નાખતા ટાઈમે તમારે પહેલાં ઓછું નાખવાનું વધારે મીઠું ના પડી જાય એ ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આના ઉપર એક ડીશ ઢાંકી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર શાકને ચડવા દઈશું વચ્ચે વચ્ચે તમારે આને હલાવતું રહેવાનું જેથી શાક નીચે ન બેસી જાય છથી સાત મિનિટ જેવું થશે પછી આપણે ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે ભીંડા અને બટેટા સરસ એવા આપણા ચડી ગયા છે આ રીતે તમે જોશો તો બટેટા અને ભીંડા ઇઝીલી તૂટી જાય છે તો મીન્સ કે અહીંયા આપણું શાક સરસ એવું ચડી ગયું છે હવે એક વખત સરખી રીતે આપણે આને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું મસાલા તો એની માટે આપણે એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું પછી શાકને બરાબર આપણે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી ઢાંકીને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ ચડવા દઈશું જેથી મસાલા સરસ રીતે શાકમાં મિક્સ થઈ જાય બે મિનિટ જેવું થાય પછી આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ રીતે શાકમાં સેટ થઈ ગયા છે અને કૂક બી થઈ ગયા છે તો એક વખત હવે આપણે આને મિક્સ કરી લેવાનું આ રીતે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું ભીંડા તૂટવા ન જોઈએ અને આ રીતે તમે ભીંડા બટેટાનું શાક જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો કે જરા બી આપણા ભીંડા બટેટાનું શાક ચીકણું નથી બન્યું આ રીતે બનાવશો તો ચોક્કસથી બનશે જો તમારું અહીંયા ભીંડાના લીધે કદાચ શાક ચીકણું થઈ જાય તો આની અંદર અડધું લીંબુ નીચવી દેવાનું જેથી ભીંડા તમારા ચીકણા નહીં રહે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને હવે ભાતની તૈયારી કરી લઈએ તો અહીંયા હું કૂકરમાં જ બનાવવાની છું ભાતને તો મેં અહીંયા એક વાટકી જેવા ભાતને પહેલાંથી જ પાણીમાં પલાળી રાખ્યા છે અને પછી ઉપરથી બે વાટકી જેવું પાણી એડ કરીને આપણે આને સીટી મારીને રેડી કરી લેશું તમે જો ભાતની અંદર મીઠું નાખતા હોય તો તમે અહીંયા થોડુંક મીઠું તમારે એડ કરી દેવાનું અને પછી તમારે સીટી વગાડી દેવાની તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને આને સીટી વગાડીને રેડી કરી લેશું તો અહીંયા આપણા ભાત બી રેડી થઈ જશે તો હવે આપણે બનાવીશું રોટલી તો અહીંયા તમે રોટલીની જગ્યાએ પૂરી બી બનાવી શકો છો કે પરોઠા બી બનાવી શકો છો હું રોટલી બનાવું છું તેની માટે મેં અહીંયા બે વાટકા જેટલું ઘઉંનો ઝીણો લોટ આવે છે એ લીધો છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો તમે લોટની અંદર તેલ નાખતા હોય તો તમે નાખી શકો છો હવે આપણે મીઠાને પહેલાં લોટમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું રહેશે મીઠું સરખી રીતે લોટમાં મિક્સ થઈ જાય પછી આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે રોટલીનો સોફ્ટ ડો બાંધીએ છીએ એ રીતે તમારે બાંધીને રેડી કરી લેવાનું છે પાણી નાખતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું જેમ જરૂર પડે એમ જ તમારે પાણી નાખવાનું રહેશે પાણી શરૂઆતમાં વધારે નહીં નાખવાનું નહીં તો લોટ એકદમ ઢીલો થઈ જશે આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરીને તમારે આને લોટને બાંધવાનો રહેશે હજી લોટ મને થોડોક કડક લાગે છે તો એક ચમચી જેવું પાણી એડ કરીને લોટને આપણે મિક્સ કરી લેશું અને જે મુઠ્ઠીનો ભાગ હોય છે એનાથી આપણે આ રીતે દબાવતું જવાનું અને લોટને મસાળતા જવાનું રહેશે તમે જોઈ શકો છો કે હું જે રીતે કરું છું એ રીતે તમે કરશો તો તમારો લોટ અહીંયા એકદમ સોફ્ટ અને એકદમ જ સરસ તમારી રોટલી બનીને રેડી થશે આ રીતે થોડોક થોડોક લોટ આમ લઈને આજુબાજુથી લઈને આ રીતે મુઠ્ઠીથી તમારે મસળીને રેડી કરવાનું હવે આવી રીતે મસળાઈ જાય પછી આ લોટને આવી રીતે રવા દઈશું અને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી લોટ સેટ થઈ જાય પાંચ મિનિટ પછી તમે ખોલીને જોશો તો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે લોટને આ રીતે બધો જ મિક્સ કરી લેવાનો અને ઉપરથી થોડો કોરો ઘઉંનો ઝીણો લોટ લેવાનો અને એને એક વખત આ રીતે કોરા લોટમાં આપણે મસળી દેશું આ રીતે મસળાઈ જાય પછી આના ઉપર આપણે એકથી બે ચમચી જેવું તેલ એડ કરીશું અને તેલની સાથે આપણે લોટને એક વખત મસળી લેશું જેથી લોટ સરસ એવો ચીકણો બની જાય તો આ રીતે તમારો રોટલીનો લોટ ફાઇનલી બાંધીને રેડી થવો જોઈએ હવે તમારે અહીંયા કેટલી જાળી પતલી કેટલી મોટી નાની રોટલી વણવી છે એ પ્રમાણે તમારે બોલ્સ બનાવીને રેડી કરવાના અમે લોકો અહીંયા નાની બનાવીએ છીએ એટલે હું નાના બોલ્સ રેડી કરું છું પછી આ બોલ્સને કોરા લોટમાં આપણે આવી રીતે રગ દોડીને કે ડીપ કરીને તમારે લઈ લેવાનું પાટલા ઉપર અને નાની રોટલી વણીને રેડી કરી લેવાની તમે અહીંયા જાળી કે પતલી જે તમારે બનાવી હોય તમે બનાવી શકો છો પણ અમે નાની અને પતલી બનાવીએ છીએ હવે આપણે આ લોટને રોટલીને આ રીતે બે હાથની મથેળીથી આવી રીતે કરશો તો વધારાનો કોરો લોટ નીકળી જશે પછી આ રીતે લોળી ગરમ થાય એટલે એની ઉપર રોટલીને મૂકી દઈશું પહેલાં ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની રહેશે બે મિનિટ જેવું થાય પછી આને પલટાવી લેવાની પછી ત્રણ એક મિનિટ જેવું થાય પછી રોટલીની પાછળ આ રીતે બ્રાઉનનેસ જેવા ડોટ થાય પછી તમારે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર આને ફૂલાવવાની રહેશે ફૂલાવતા ટાઈમે ગેસની ફ્લેમ તમારે ફૂલ કરી દેવાની અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ધડા જેવી રોટલી તમારી બનીને રેડી થશે અને એકદમ જ સોફ્ટ બનીને રહેશે પછી આ રોટલીને આપણે પ્લેટમાં લઈ લેશું અને એને આપણે ચોખ્ખા ઘીમાં રોટલીની ઉપર લગાવી લેશું તો આવી જ રીતે આપણે ભગવાન માટે ગણપતિ બાપ્પા માટે રોટલી બનાવીને રેડી કરી લેશું અને પછી થાળીમાં સવ કરી લેશું તો અહીંયા આપણી બાપ્પા માટેની ભોગ ધરાવવાની થાળી રેડી છે અહીંયા દાળ ભાત ભીંડા બટેટાનું શાક અને રોટલી મેં સવ કરી છે પણ અહીંયા આપણે ગણપતિ બાપ્પાનો ભોગ કરીએ છીએ તો અહીંયા લાડવાનો જરૂર ઉપયોગ હોય તો અહીંયા મેં ચૂરમાનો લાડવ ગોરવાળો મૂકી દીધેલો છે અહીંયા મેં ચૂરમાનો લાડુ પહેલાંથી જ બનાવીને રેડી કરેલો અહીંયા તમારે ચૂરમાનો લાડુ જો કેવી રીતે બનાવવા એ મેં બતાવેલું છે પહેલાંથી મારી ચેનલ પર હું એની લિંક આઈ બટન પર મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તો આ રીતે આપણે ગણપતિ બાપા માટે ફૂલ થાળી સર્વ કરીને રેડી છે અને આ ફટાફટ બને છે સિમ્પલ છે કાંદા લસણ વગરની ફૂલ થાળી છે જેથી બાપ્પાને તમે ધરાવી શકો અને એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થશે તો તમને જો મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ